हेलो फ्रेंड्स, आज आपणे पापड़नुं शाक बनावीशुं। तो चलो आ शाक करवा मारा जोड़े मारा किचन में। मित्रों, आज आपणे पापड़नुं शाक बनावी रह्या छे ए माटे आपणे पैन में थोड़ुं तेल गरम करवा माटे मूकीशुं। तेल गरम थाय के आपणे एक एक करीने आ रीते पापड़ डीप फ्राई करी लईशुं। अहींया मैं अड़दनी दाळना पापड़ लीधा छे। आ शाक खावामां एकदम सरस चटपटू अने यम्मी लागशे। आ रीते आपणे 7-8 पापड़ डीप फ्राई करी लईशुं। हवे जे पेन में आपणे पापड़ डीप फ्राई करेला एमां ज आपणे शाक बनावा लईशुं। तेल जोईए तमे थोड़ो ओछुं करी लेजो। 1 टीस्पून राई, 1 टीस्पून जीरुं, 1/2 टीस्पून हिंग। राई जीरो आपणे सरस क्रेकल थवा दईशुं। પછીથી આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। ડુંગળી આપણે સરસ ગોલ્ડન બ્રાઉન કરી લઈશું। તમે જોઈ શકો છો આપણી ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે આમાં જીરા સમારેલા ટામેટા નાખીશું। ટામેટાને આપણે આ રીતે 2 મિનિટ કૂક કરી લઈશું। ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે એમાં 1-1.5 ટીસ્પૂન લસણ આદુની પેસ્ટ નાખીશું। पेस्ट नाख्या बाद साइते मिक्स करी लईशुं। मित्रों, आ स्टेज उपर आपणे थोड़ुं मीठुं नाखी दईशुं जेथी टामेटा आपणा वधारे सॉफ्ट थई जाय। वधारे लसण आदुनी पेस्ट पण सारी रीते संधराई गई छे। હવે આપણે એમાં સૂકા મસાલા નાખીશું। હાફ ટીસ્પૂન હળદર નાખીશું, 1-1.5 ટીસ્પૂન ધાણા જીરું નાખીશું, 1-1.5 ટીસ્પૂન લાલ મરચું નાખીશું, 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખીશું અને મિક્સ કરી લઈશું। સૂકા મસાલા નાખ્યા બાદ આપણે કાંદા ટોમેટોમાં સારી રીતે મિક્સ કરી લઈશું। ધીમા ગેસ ઉપર આપણે 1-2 મિનિટ માટે આ રીતે સરસ રીતે સાતળી લઈશું। હવે આપણે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું। પાણી નાખ્યા બાદ સારી રીતે મસાલામાં આ પાણીને આપણે મિક્સ કરી લઈશું। સારી રીતે એક થીક ગ્રેવી કરવાની છે આપણે। અહીંયા મેં 1 વાટકી જેટલું પાણી નાખ્યું છે મિત્રો। મિત્રો, મસાલો ફ્રાય કરતી વખતે મેં મીઠું નાખ્યું હતું, હવે મીઠાની જરૂર નહીં પડે કારણ કે પાપડમાં પણ થોડું મીઠું હોય છે જ, એટલે હવે આપણે મીઠું નહીં નાખીએ એમાં। ગેસની ફ્લેમ આપણે લો કરીશું અને 2 મિનિટ માટે ગ્રેવીને આપણે કૂક થવા દઈશું। આ રીતે મિત્રો, હવે આપણા ગ્રેવીને પણ સરસ બોઇલ આવી ગયો છે। ફ્રાય કરેલા પાપડનો ચૂરો નાખીશું, ઝીણી સમારેલી કોથમીર નાખીશું અને મિક્સ કરી લઈશું। આહા, કેટલું અલગ જ દેખાઈ રહ્યું છે ને મિત્રો આ શાક! સરસ મજાનું તળેલા પાપડનું શાક મિત્રો તમારા માટે તૈયાર છે। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર।
આવતા વિડીયોમાં સરસ મજાની રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહીશું.